તંત્રની અણધડ નીતિને કારણે સામાન્ય લોકોએ હાલાકી ભોગવવી પડે છે ત્યારે વાંકાનેરમાં પછાત વિસ્તારોમાં પાયાના કામો પણ ન થતા લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે. પાણી, વીજળી અને ગટર સહિતની પાયાની સુવિધાઓ પણ આપવામાં વાંકાનેર નગરપાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે સ્થાનિક લોકોએ પાલિકા સામે મોરચો માંડ્યો છે અને ગટર લાઇટ તેમજ પીવાના પાણીનો પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી નગરપાલિકાની સામે લોકોએ ઉપવાસ કરવાનું આંદોલન છેડ્યું છે. અને રસ્તો આપો, પાણી આપો અને ગંદકી છે, ગંદકીના હિસાબે માણસો માંદા થાય છે. ક્યારેક જોવા તો આવો કે કેવી તકલીફથી જોવા નહીં આવવાનો. તમે પ્રમુખ થયા છો છતાં પણ તમે ક્યારેક જોવા આવ્યા અમારા શાંતિનગરની અંદર? એક વાર પણ મત લેવા આવે છે શાંતિનગરની અંદર? આજ 30 વર્ષની અંદર કોઈ જોવા નથી આવતું. જ્યાં સુધી અમારા વિસ્તારના ગટર લાઇટ પાણી આ બધા પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી અમે અમારા વિસ્તારના કોર્પોરેટર માજી ઉપપ્રમુખના ઘર સામે ઉપવાસ ઉપર બેસશું.